રાધનપુરની વિશાળ રેફરલ હોસ્પિટલમાં જરૂર પૂરતા પ્રમાણમાં ડોક્ટરો તેમજ સ્ટાફ ન હોવાથી પૂરતા પ્રમાણમાં સ્ટાફ મૂકવાની માંગણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપાડવામાં આવ્યું અભિયાન. ઉત્તર ગુજરાતના રાધનપુરમાં 76 બેડ ધરાવતી રેફરલ હોસ્પિટલ આવેલી છે, જેમાં સરકાર દ્વારા મંજૂર કરેલ મહેકમ મુજબ ડોક્ટરો તેમજ સ્ટાફની જગ્યા પૂરતા પ્રમાણમાં ભરેલ ના હોય તેમજ બંધ પડેલ ટ્રોમા સેન્ટરને લઈ રાધનપુર તેમજ આજુબાજુના ગામડામાંથી આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલ ચોમાસાની સિઝનમાં બીમારીને લઈને આ રેફરલ હોસ્પિટલમાં દિવસ દરમિયાન હાજર 4 ડોક્ટરો દ્વારા 500 થી 600 દર્દીઓને તપાસવામાં આવી છે. હાલ હાજર 4 ડોક્ટરોની સતત હાજરી અને પોતાની ફરજ અદા કરવાને લઈ રાધનપુર તેમજ આજુબાજુના લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ મહેકમ મુજબ અધિક્ષક પીડિયાટ્રિક ઓર્થોપેડિક એનેસ્થેટિક ડોક્ટરોની જગ્યા હાલ ખાલી હોવાના કારણે રાધનપુર તેમજ આજુબાજુના ગામના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને ના છૂટકે સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. ત્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલ મહેકમ મુજબ ડોક્ટરોની જે ખાલી જગ્યા પડેલ છે તે તાત્કાલિક ભરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રેફરલ હોસ્પિટલની બહાર લોકોની સહીઓ લઈ પૂરતા પ્રમાણમાં રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરો સ્ટાફ મૂકવામાં આવે તેના માટે અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેને લઈ પ્રથમ દિવસે મોટા પ્રમાણમાં લોકો દ્વારા લોકોને હિતના અભિયાનને સમર્થન આપી સહીઓ કરી હતી. હાલ આ મોંઘવારીના સિઝનમાં સરકારી રેફરલ હોસ્પિટલમાં અધિક્ષક પીડિયાટ્રિક ઓર્થોપેડિક એનેસ્થેટિક ડોક્ટરની જગ્યા ભરવામાં આવે તો લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનો વારો ન આવે. હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ બાબતને ધ્યાન આપી ખૂટતો સ્ટાફ ભરે છે કે પછી જે હાલ પરિસ્થિતિ છે તેમને તેમ રહે છે, જોઈએ તો આવનારો સમય જ બતાવશે. આ પૂરતા પ્રમાણમાં ડોક્ટર સ્ટાફની ભરતી કરવાના અભિયાનમાં કોંગ્રેસ પક્ષના અનેક હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. અકીલ મલિક, ZSTV રાધનપુર.